નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે આના પહેલાના પાર્ટની અંદર એટલે કે પાર્ટ 4માં ધોરણ 8 એકચલ સુરેખ સમીકરણની અંદર સ્વાધ્યાય 2.2 જેનો દાખલો 8 છે એ પૂર્ણ કરેલો હતો અને હવે આપણે પહોંચ્યા હતા દાખલા નંબર 9. હવે શરૂઆત કહે છે કે રાહુલ અને હારુનની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. શું કહે છે? 5:7 છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય છે. તો તેમની હાલની ઉંમર શોધો. તો હાલની ઉંમર શોધવાની કીધી. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમને જે શોધવાનું કીધું હોય, ધારી લેવાનું કીધું, તો તમે શું કરશો? તો તમે એવું કહેશો કે સર, ધારો કે રાહુલ અને હારુનની હાલની ઉંમર છે એ, રાહુલની તો 1 થાય તો હારુનની કેટલી થાય? એવું થાય. તો એટલા માટે થઈ આપણે જ્યારે ગુણોત્તર આપેલો હોય ત્યારે જે ગુણોત્તર હોય ને એને જ આપણે ક્રમિક ધારી લેવાનો થાય. બરોબર છે? તો જેમ કે આમાં ક્રમિક ગુણોત્તર આપ્યો આપણને કે 5:7 છે, તો આપણે એમ કહેશું કે ધારો કે રાહુલની હાલની ઉંમર કેટલી લેશે વિદ્યાર્થી મિત્રો? તો કે 5:1 છે. અને હારુનની હાલની ઉંમર કેટલી થશે? તો કે 7:1 થાય. હવે એવું કે છે કે આટલી ઉંમર એનો ગુણોત્તર હતો એ આપણે લઈ લીધો. પછી એવું કે છે 4 વર્ષ પછી. હવે 4 વર્ષ પછી થાય તો વિદ્યાર્થી મિત્રો, તો એવું થાય કે આ રાહુલની હાલની ઉંમર 5:1 છે, તો 4 વર્ષ પછી એમાં 4 વર્ષ વળી ઉમેરાઈ જાય. તો રાહુલમાં તો 4 વર્ષ ઉમેરાય, તો હારુન શું એવડો ને એવડો જ રહેશે? એ 4 વર્ષમાં કાંઈ વધશે જ નહીં. તો એ વધે ને, તો એનો મતલબ કે 4 વર્ષ પછી બંનેની ઉંમરમાં 4 વર્ષનો વધારો થાય. તો હવે આપણે એવું કહેશું કે 4 વર્ષ પછી બંનેની ઉંમર કેટલી વધી જાય? તો કે રાહુલની ઉંમર કેટલી થશે વિદ્યાર્થી મિત્રો 4 વર્ષ પછી? તો કે 5:1 માં તમે 4 ઉમેરો એટલી થાય. અને હારુનની ઉંમરમાં પણ એવું, એમાં પણ આપણે શું કરવું પડે? તો કે 4 વર્ષ ઉમેરો એટલી થાય. હવે 4 વર્ષ પછી આ બંનેની ઉંમર છે જેનો આપણને સરવાળો કીધો કેટલા વર્ષ થાય છે? તો કે 56 વર્ષ થાય છે. એટલે અહીંયા લખશું આપણે કે બંનેની ઉંમરનો સરવાળો 54 વર્ષ છે. 54 વર્ષ છે. તો હવે બંનેની ઉંમર 4 વર્ષ પછીનો સરવાળો કયો લેવાનો થાય છે? આ લેવાનો નથી. આપણે કીધું 4 વર્ષ પછી એ બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય છે? 54 વર્ષ થાય છે. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો 4 વર્ષ વાળી જ આપણે લેશું. એટલે આ 4 વર્ષમાં પેલા રાહુલની ઉંમર 5:1 વત્તા 4 અને હારુનની ઉંમર તો કે 7:1 વત્તા 4 આ બંનેના સરવાળો કેટલો થાય છે? તો કે 54 વર્ષ થાય છે. હવે તો કે સાદુરૂપ આપવાનું, સજાતીય પદોનો સીધો હવે સરવાળો તમે કરતા આવડી જાય. હવે એકદમ શોર્ટ ટ્રીક સીધો સરવાળો, 5 ને 7, 7 ને 5 12, x પાછળ એમને આ વત્તાના વત્તા, 4 ને 4 8 = 54. હવે વિદ્યાર્થી મિત્રો આગળનું સાદુરૂપ આપશો એટલે તમને મળે છે x. બરોબર છે? હવે x છે એને તમે અહીંયા કણે ક્યાં મૂકી દો? હાલની ઉંમરમાં મૂકી દો. તો આમ ક્યાં મળશે? રાહુલની હાલની ઉંમર 5 × જે x મળે તે, પછી હારુનની હાલની ઉંમર 7 × જે તમને મળે તે. અહીંયા ગુણાકાર કરવાનો છે આ બંનેનો, ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આના ઉપરથી તમને શું મળે છે? તો કે રાહુલ અને હારુનની હાલની ઉંમર મળે છે.
દાખલો નંબર 9. હવે આવે છે આગળ દાખલા નંબર 10. હવે વિદ્યાર્થી મિત્રો, વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. શું કહે છે કે વર્ગખંડની અંદર છોકરા અને છોકરીઓનો ગુણોત્તર 7:5 છે. હવે છોકરાઓની સંખ્યા એ છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે હોય તો વર્ગખંડમાં છોકરાઓની કુલ સંખ્યા, વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધવાની છે. તો હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આપણે જે ગુણોત્તર હોય એ જ ધારી લેવાનું કીધું મેં તમને અત્યારે. તો આપણે એવું લખશું, ધારો કે, કેની પેલા ધારેલી છે આપણે એટલું હોય એનું પેલા ધારવાનું. ધારો કે છોકરા ઓની ઉંમર, છોકરાઓની સોરી સંખ્યા કીધું છે ને આપણે, આમાં છોકરાઓની સંખ્યા 7:1 છે અને છોકરીઓની સંખ્યા કેટલી લખશું વિદ્યાર્થી મિત્રો, તો કે 5:1 છે. 5:1 છે. હવે આપણને એવું કે છે આગળ, જો છોકરાઓની સંખ્યા એ છોકરીઓની સંખ્યા કરતા કેટલી હોય, 8 વધારે હોય, તો આપણે હવે લખશું અહીંયા છોકરાઓની સંખ્યા એ છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે. હવે આના ઉપરથી આપણે શું બનાવવાનું છે, સમીકરણ બનાવવાનું છે. જો આપણે પેલા તો બંનેને સરખાવવાના, આવા સમીકરણ હોય ને ત્યારે, તો આપણે કહી કે 7:1 વચ્ચે બરાબરની નિશાની અને 5:1, એટલે કે 7:1 કોણ હતું, તો કે છોકરાઓ, અને છોકરીઓ કેટલી હતી, તો કે 5:1. હવે આ શબ્દને સમજવાનું છે આપણે કે છોકરાઓની સંખ્યા 7:1 એ છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે. એના કરતા કેટલી છે, 8 વધારે, એટલે અત્યારે હાલના તબક્કે આમાં જોવો તો આ 8 વધારે છે. તો આ બંનેને સરખી કરવી હોય તો શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો, તો કે આની અંદર, એટલે કે આ જે છોકરીઓની સંખ્યા છે એની અંદર આપણે 8 ને શું કરવા પડે, વધારે ઉમેરવા પડે, ત્યારે આ શું થઈ જાય, એકબીજાને સરખા થઈ જાય. ખાસ સમજવાનું વિદ્યાર્થી મિત્રો, શું કીધું આપણને કે છોકરાઓની સંખ્યા એ છોકરીઓની સંખ્યા કરતા, કેના કરતા, તો કે છોકરીઓની સંખ્યા કરતા કેટલી વધારે છે, તો કે 8 વધારે છે. એટલે કે પહેલા આપણે આ બેને સરખાવ્યા, હવે આ છોકરીઓ છોકરાઓની સંખ્યા અને 5:1 છે છોકરીઓની સંખ્યા છે. તો છોકરાઓની સંખ્યા જે 7:1 છે એ વધારે છે, તો જ્યારે આપણે છોકરીઓની સંખ્યામાં 8 ઉમેરીએ તો આ બે સંખ્યા કેવી થઈ જાય, એકબીજાને સરખી થઈ જાય. હવે તો કે હવે આનું સાદુરૂપ આપવાનું, શું કરવાનું છે, સાદુરૂપ આપો. હવે આપણે આમાંથી 8 ને ક્યાંય ખસેડશું નહીં, આપણે શું કરીએ, તો કે સજાતીય પદોને એક બાજુ લઈ આવીએ, તો 5:1 છે એને આપણે બરાબરની આ તરફ લઈ આવશું, તો 5:1 આલી બાજુ વધતા હતા, આ બાજુ તરફ આવે તો ઓછા થઈ જાય, 7:1 એમને આ બાજુ આવે એટલે -5:1 બરાબર 8 હતા એ એમને. બાદબાકી કરો એટલે જવાબ આવશે અહીંયા 2 = 8 અને છેલ્લે જવાબ આવે 1 = 4. હવે આ સાદુરૂપ મેં કેમ આપ્યું, કેમ કે 2 અહીંયા નીચે આવે, ભાગાકાર કરો એટલે જવાબ 4 આવે. હવે 1 = 4 મળ્યું, જે તમે અહીંયા મૂકશો એટલે એ તમને શું મળશે, તો કે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા મળશે. અને આપણને કુલ કીધું છે એટલે છેલ્લે આ બેનો છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો શું કરીશું, સરવાળો કરવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ હતું આપણા માટે દાખલા નંબર 10. બરોબર છે, આગળ વધીએ દાખલા નંબર 11. ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના અને ભરત કરતા 29 વર્ષ મોટા છે. જો ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ હોય તો ત્રણેયની ઉંમર શોધો, આપણને એવું કીધું છે.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે તમને રકમમાં કંઈ જ સમજ પડે નહીં, તો શું કરવાનું? તો જો શું કીધું આપણને, સૌ પ્રથમ તમે આટલું વિચારણા કરી શકો કે ભરત, એના પિતાજી અને એના દાદા, તો આમાંથી તમને સૌથી નાનામાં નાનું કોણ હોય? તો કે ભરત છે. કોણ હોય? ભરત છે. કીધો શું કીધું? ભરતના પિતાજી, ભરતના દાદા. એવું આવ્યું ને, એટલે ભરતના પિતા ને દાદા છે, તો સૌથી નાનું કોણ? ભરત. તો આના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે આમાંથી સૌથી નાનું આપણે હોય એને શું કરી લેવાનું? ધારી લેવાનું. તો તમે શું કરો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે આવું કરશો કે ધારો કે ભરતની ઉંમર કેટલી થશે? 1 વર્ષ છે. કેટલી કરો ધારી લેવાની આપણે? 1 વર્ષ છે એવું ધારી લેવાનું. અમે તમને કીધું હતું સૌથી નાનું હોય એને આપણે ધારી લેવાનું છે. એટલે આપણે સૌથી નાનું હતું પેલા તો એ નક્કી કર્યું. કોણ? તો કે ભરત. હવે એની ઉંમર આપણે 1 વર્ષ ધારી લીધી. હવે ભરતના પિતાજીની ઉંમર શું કહે છે? ભરતના પિતાજીની ઉંમર ભરત કરતા 29 વર્ષ મોટા છે. ભરતના પિતાજી ભરત કરતા કેટલા મોટા છે? 29 વર્ષ મોટા છે. તેથી પિતાજીની ઉંમર કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? તો કે ભરતની 1 વર્ષ હતી અને એના કરતા 29 વર્ષ મોટા, એટલે એમાં 29 ઉમેરવા પડે, તો પિતાજીની ઉંમર થઈ ગઈ 1+29 છે. હવે આગળ એવું કહે છે તો કે પિતાજી એ ભરતના દાદા કરતા 26 વર્ષ મોટા છે. પિતાજી એ કેના કરતા મોટા છે? સોરી, ભરતના દાદા કરતા 26 વર્ષ મોટા છે. એટલે કે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ મોટા છે. ભરતના દાદાજી પિતાજી કરતા કેટલા થાય? 26 વર્ષ મોટા છે. આમાં આપણને કેવો શબ્દ આપેલું છે? તો કે નાના. કેવી રીતના? જો સમજો, ભરતના પિતાજી છે એ ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે. 26 વર્ષ નાના છે. કોણ? તો કે એના પિતાજી. કેના પિતાજી? ભરતના પિતાજી છે એ દાદાજી કરતા 26 વર્ષ નાના છે. 26 વર્ષ નાના છે અને એના ભરત કરતા 26 વર્ષ મોટા છે. તો આનો મતલબ એવો થયો કે ભરતના દાદાજી છે તેના પિતાજીની ઉંમર કરતા 26 વર્ષ કેટલા થાય? મોટા થાય. તો દાદાજી છે અહીંયા કણે એની ઉંમર કેટલી થાય? તો કે એના પિતાજીની જે ઉંમર હોય એમાં 26 વર્ષ ઉમેરી દેવાના. તેમાં 26 વર્ષ ઉમેરી દેવાના એટલે એ થઈ જાય એના દાદાજીની ઉંમર. તો 1 વધતા આનો સરવાળો કરી નાખો, 55. 55 1+55 થાય. હવે આ ત્રણેયનો કુલ સરવાળો આપ્યો આપણને કેટલો છે? ત્રણેયની ઉંમરનો સરવાળો 135. ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો આપ્યો છે આપણને? 135 વર્ષ છે. તો કરો સરવાળો. ભરતની ઉંમર તો કે 1 વધતા પિતાજીની ઉંમર તો કે 1+29 વધતા દાદાજીની ઉંમર કેટલી? તો કે 1+55 બરાબર કેટલો સરવાળો? 135 આવો જોઈએ એવું આપણને કીધું. હવે સજાતીય પદોનો સીધો સરવાળો, 1x x x, 3 1 1 વાર એટલે 3x વધતા સીધો આ બંનેનો સરવાળો 29 ને 55. 14 નો ચોગડો વધી પડી 1, 5 ને 3 8 બરાબર 135. હવે આ 3x એમને 84 આ બાજુ થાય એટલે 135 માંથી 84 ને બાદ કરો તો જવાબ તમને મળશે.
હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલાનું સાદુરૂપ આપશો એટલે તમને મળશે શું અહીંયા કણે તો કે x મળશે હવે x ની કિંમત છે તમારે શેમાં મૂકવાની તો કે ભરતમાં શું મળવા મૂકશે તમને તો કે ભરતની ઉંમર મળશે પછી તો કે એનાથી આગળ વધતો વિદ્યાર્થી મિત્રો એટલે તમને શેની મળે તો કે પિતાજીની કેની મળે પિતાજીની બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કણે જોઈએ શું કરવાનું તમને અહીંયા x ની કિંમત મળે અહીંયા x ની કિંમત મળે એ પછી કેવી રીતના મૂકવાની આમાં તો કે ભરતની ઉંમર x તો કે જે મળે એ મૂકવાની પછી પિતાજીની ઉંમર તો કે x વત્તા 29 હતા તો x ની જે મળે અને 29 વત્તા તે એવી જ રીતના પછી શું કરવાનું તો કે દાદાજી એક્સ વત્તા 55 હતા તો એક્સ ની જગ્યાએ કઈ મૂકવાના અને 55 જે આવે એ જવાબ તો આ તમને એનો જવાબ મળે પછી હવે વિદ્યાર્થી મિત્રો એનો તમારે તાળો મેળવવો હોય તો આ ત્રણેય સરવાળાના કરવાના ક્યાં તો કે આનો જે જવાબ આવ્યો હોય પછી અહીંયા જે જવાબ આવે અને અહીંયા જે જવાબ આવે એટલે આ ત્રણેયનો તમે સરવાળો કરો તો તમને ત્રણેયનો સરવાળો કેટલો મળતો હતો 135 વર્ષ થવો જોઈએ જે તમને શું મળી જાય તો કે દાખલાનો તાળો મળી જાય છે તો આપણે ખબર પડે કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો આગળ દાખલા નંબર 12 15 વર્ષ પછી રવિનાની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય છે તો રવિનાની હાલની ઉંમર શોધો તો વિદ્યાર્થી મિત્રો તમને પહેલા જ મેં જણાવ્યું કે આપણે શું કરવાનું જે શોધવાનું કીધું હોય એ આપણે ધારી લેવાનું ધારો કે રવિનાની હાલની ઉંમર કેટલી છે 1 વર્ષ છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે 15 વર્ષ પછી 15 વર્ષ પછી રવિનાની ઉંમર કેટલી થાય તો કે 1 વત્તા 15 વર્ષ થાય પછી એવું કહે છે હવે બીજું એક આપે છે એવું ને એવું કે 15 વર્ષ પછી એની ઉંમર એટલે આટલી થાય તો કે રવિનાની હાલની ઉંમર અને પ્લસ 15 થાય એટલે આટલી થાય અને એવું કહે છે કે એની હાલની ઉંમર કરતા 4 ગણી પણ થાય એટલે એનો મતલબ કેવાનો એવો થાય છે કે હાલની ઉંમર કરતા 4 ગણી તો કે 4 ગુણ્યા 1 એટલે અહીંયા 4x સીધો હવે લખી નાખું એટલે એ બે રીતે કહે છે એક તો કે હાલની ઉંમરમાં 15 ઉમેરો એટલે એની ઉંમર મળી જાય અને હાલની ઉંમર કરતા 4 ગણી કરો તો પણ એની ઉંમર મળે એટલે કે આપણને 1 વત્તા 15 તો એ રવિનાની અને 4 ગણી કરો તો એ પણ શું મળે આપણને રવિનાની ઉંમર જ મળે છે જેથી આ તમને શું મળી ગયું એક સાદુરૂપ મળી જાય છે હવે તો કે આમાંથી આપણે કેને કઈ બાજુ લઈ જાવ આને આ બાજુ લઈ આવો કે આને આ તરફ લઈ જાવ તો વિદ્યાર્થી મિત્રો આ નાનો એક છે એક એક એને આપણે સામેની બાજુ લઈ જવાય તો આ 15 ના 15 એમને આ બરાબર ના બરાબર એમને આ 4x એમને અને આ x હતો એને ઓલી બાજુ લઈ જાવ એટલે -1 થાય તો આ 15 ના 15 4x માંથી 1x જાય તો 3x અને આનું સાદુરૂપ આપો તો x બરાબર 5 જવાબ આપણને મળે હવે હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણને શેની મળે છે તો કે રવિનાની હાલની ઉંમર કેટલી મળી જાય 1 વર્ષ મળે છે 1 એટલે કેટલી તો કે 5 વર્ષ મળે છે હવે આગળ દાખલા નંબર 13 હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 13 છે એ દરેક વિદ્યાર્થીઓએ હોમવર્કમાં કરવાનો છે કેના જેવો છે તો કે આપણે જે દાખલા નંબર 1 કરાવ્યો કેના જેવો છે તો કે જવાબ દાખલા 1 જેવો છે એની જ રીતે ધારવાનું એવી જ રીતના ગુણાકાર ભાગાકાર છે તો ખાસ દાખલા નંબર 13 દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે કરવાનો
છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આજનો આપણો દાખલાઓ. અસ્તુ.